રાજ્યભરમાં વરસાદી માહોલ, વલસાડમાં પણ જળબંબાકાર, કોસંબામાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી સતત વરસાદની સાથે ઉપરવાસમાં પડેલા વરસાદની અસર અહીં જોવા મળી રહી છે। સાથે જ ભરતીને પગલે વરસાદી પાણી દરિયામાં જવાને બદલે ગામમાં આવવા લાગ્યા છે। વાકી નદી અને ઓરંગા નદીના પાણી કોસંબામાં ફરી વળ્યા છે, ત્યારે અહીં સ્થાનિક સ્તર પર તંત્ર દ્વારા અને સ્થાનિકો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જળસ્તરમાં સતત વધારાને ધ્યાનમાં રાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। આ વલસાડનું કોસંબા ગામ છે અને કોસંબા ગામ જેમાં વસ્તીના જે લોકો અહીંયા રહે છે દરિયાથી ખૂબ નજીક છે અને અહીંયા પાણીનું વહેણ તમે જોશો, મારા પગ નજીક પણ તમે જોશો તો તમને વહેણનો અંદાજ આવશે કે પાણી કેટલી તેજ ગતિથી અહીંયા ગામમાં આવી પણ રહ્યું છે। અને ગામના લોકો આપ જોશો સામે તો ચાલતા આપણને દેખાશે અને હજુ પાણીનું જળસ્તર વધશે। અચ્છા, બીજી એક વાત હું આપને એ પણ બતાવી દઉં કે આ જે રસ્સાનું લેવલ છે, આ રસ્સાના લેવલ સુધી જો પાણી આવશે તો આ ગામનો જે સંપર્ક છે એ સંપર્ક એટલે કે સડક સંપર્ક જે છે એ તૂટી જશે। અને અહીંયા સ્થાનિક જે છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી અહીંયા છે, ગામ લોકો કેવી રીતે અત્યારે સમય કાઢશે અને પાણી કેટલું વધી શકે એવી શક્યતા। અત્યારે જે ગામની કોસંબા ગામની પરિસ્થિતિ છે એ 2016 પછીનો પ્રથમ બનાવ છે અને અત્યારે જોતા લાગે છે કે જે ભરતીનો સમય શરૂ થયો છે અને ભરતીનો સમય વખતે આ જગ્યા રૌદ્રરૂપ સ્વરૂપ ધારણ કરશે અને ખૂબ જ ભયાવહ પરિસ્થિતિ ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ છે। અને હાલમાં અમારા ગામના યુવાન મિત્રો અને સરપંચશ્રી અને સભ્ય લોકોએ ગામના જે કંઈ અસરગ્રસ્ત વિસ્તાર છે એના લોકોને બહાર કાઢી અને સારી જગ્યા પર મૂકી દીધા છે અને ત્યાં એ લોકોને ખાવાનો અને બધાને રાખવાનો બંદોબસ્ત કરી રાખ્યો છે। અચ્છા, કેટલા લોકો હશે જેમને આ રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા છે ત્યાં? જે જગ્યા પર અત્યારે આપણે ઊભા છે એ જે ગામ છે ફળિયું, ત્યાં લગભગ 200 જેટલા ઘરો છે અને એ 200 ઘરોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે અને ત્યાં શું થઈ શકે એ કહી શકાય એવું નથી। પરંતુ એક વાત તો ચોક્કસ કહું કે અમારા માછીમારો હિંમત હારતા નથી અને માછીમારો પોતાની રીતે બધાને એકબીજાને મદદ કરી અને સપોર્ટ કરીને બધાને આગળ સેફ રાખ્યા છે। અચ્છા, દરિયો અહીંયાથી ખૂબ નજીક છે અને જ્યારે જળસ્તર વધશે તો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા લઈ જવા માટેની વ્યવસ્થા અહીંયા છે ખરી? આમ તો સિટી નજીક છે શહેર, પરંતુ સંપર્ક વિહોણું થઈ જાય એવી શક્યતા છે, પરંતુ જોઈશું અમે, અમારી ટીમો છે અને ગમે તે રીતે અમે બધાને જે કંઈ જીવન જરૂરિયાતના સામાનો છે એ પૂરા પાડવાની અમે પ્રયત્ન કરશું। અચ્છા, તો સ્વાભાવિક રીતે પાણીનું જળસ્તર જે પ્રકારે વધી રહ્યું છે એ જળસ્તર વધવાની સાથે સાથે જે લોકો છે લોકોને અગવડ ન પડે અને જે લોલાઈન એરિયાઝ છે લોલાઈન એરિયાઝમાંથી બધાને બહાર કાઢીને સેફ જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા છે અને આ સેફ જગ્યા ઉપર લઈ જવા પાછળનું કારણ એ જ છે કે જે લોકો છે એમને ખાવા પીવાથી માંડીને બધા જ પ્રકારની જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓની એમને રાહત મળી શકે। આપ જુઓ અત્યારે કે સામાન લઈને જવું પણ હોય તો અહીંયા પાણીનું વહેણ એટલું છે કે આસાનીથી જઈ શકાય એમ નથી અને એટલા માટે જ આ રસ્સો અહીંયા બાંધવામાં આવ્યો છે કે આ રસ્સાને પકડીને જે છે એ બહાર ગામ તરફ બહાર નીકળી શકાય। પરંતુ આ જળસ્તર છે જળસ્તર વધે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે પૂનમની ભરતી છે અને ભરતીને કારણે દરિયો પાણી લેશે નહીં અને જે પાણી છે પાણી સ્ટેગ્નન્ટ થશે અને સ્ટેગ્નન્ટ થવાને કારણે વોટર લેવલ ઇન્ક્રીઝ થશે અને આ સ્થિતિ અત્યારે વલસાડમાં કોસંબાની છે અને વલસાડમાં જે લોલાઈન એરિયાઝ છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે અને વરસાદ જે છે વિરામ લેવાનું નામ નથી લઈ રહ્યો। સતત મોનિટરિંગ જે છે એડમિનિસ્ટ્રેશન તરફથી ચાલી રહ્યું છે, કલેક્ટર નજર રાખીને બેઠા છે, સરકાર નજર રાખીને બેઠી છે, એનડીઆરએફની ટીમો તૈનાત છે, ફાયર બ્રિગેડની ટીમો જે છે એ પણ જ્યાં જ્યાં પણ પાણી વધી રહ્યું હોય ત્યાં કયા પ્રકારની જે છે એ લોકોને જરૂરિયાત રહેશે એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, ફૂડ પેકેટથી માંડીને જે જે પણ જરૂરિયાત હોય। ત્યારે પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતની ખાસ કરીને વલસાડ નવસારી તરફની જે છે એ વિકટ બની રહી છે અને એવામાં ભરતીને કારણે જળસ્તર વધશે એવી શક્યતાને આપણે નકારી ન શકાય। સાંજ સુધીમાં પાણી હજુ વધશે એ પ્રકારનું ગામ લોકો પણ કહી રહ્યા છે, કારણ કે એમને અનુભવ પણ છે અને 2016 પછીનું આ જે પાણી છે એ પાણી આ પ્રકારનું આ ગામમાં જોવા મળી રહ્યું છે।